નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને હું છું જૈન. જોનાકે ભાગ બના સમાચારો પર. શ્રાવણ મહિનાના પહેલા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોનો ઘોડાપો ઉમટ્યો હતો. શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવની આરતીનો લહાવો લીધો હતો. ત્યારે સુરક્ષા વિભાગ દ્વારા સોમનાથમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. શિવજીના પ્રિય શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. શિવભક્તોમાં શ્રાવણ માસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાન સોમનાથ દાદા અને સોમનાથ મહાદેવની આરતીની એક ઝલક મેળવવા ભાવિકો પડાપડી કરી હતી. અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો સોમનાથ ક્ષેત્ર પણ શ્રાવણ માસને લઈને શિવમય બન્યું છે. સોમનાથનો પહેલો શ્રાવણ મહિનાનો પહેલો દિવસમાં મને અહીંયા સોમનાથ દાદાને પૂજા કરવામાં બહુ જ મજા આવી. અને હું ભગવાનને એ કહું છું, મારા ભણવા પણ મને હેલ્પ કરે અને મને સારા માર્ક્સ લઈ આપે. અહીં સોમનાથ આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે આવ્યા પછી ખૂબ જ ધન્યતા અનુભવું છું. એમ તો દર મહિને દાદાના દર્શન કરવા તો આવું જ છું, અને અહીં આગળ જે ટ્રસ્ટ દ્વારા લોકોને સેવા આપવામાં આવે છે તેથી ખૂબ ખુશી છું. અને ભગવાન સોમનાથ દાદાને મેં પ્રાર્થના કરી છે કે આ વર્ષે રાજ્યમાં જે વરસાદ નથી પડ્યો એ વરસાદ પડે જેથી લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થાય. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, પહેલો દિવસ છે, તો ખરેખર દર્શન કરીને જાણે અમારું જીવન ધન્ય થઈ ગયું હોય એવું લાગે છે. ખરેખર હું મારા પરિવાર સાથે અને અમારા પડોશી સાથે આવી છું, પણ એમ થાય છે કે બસ ભગવાન વારે ઘડી અમને અહીંયા લાવે અને સારા સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હું અહીંયા પ્રાર્થના કરીશ બસ. શ્રાવણ માસ એટલે જીવ અને શિવની એકાત્મતાનો માસ મનાય છે. ભગવાન શિવ દેવોના દેવો મહાદેવ એટલા માટે મનાય છે કે તેઓ પોતાના ભક્તો પર રીઝે છે ત્યારે વળીને નથી જોતા. ભસ્માસુર જેવા અસુર પર તેઓ રીઝતા હોય ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં કુલ બીલીપત્ર અને ભસ્મચંદન જેવા દ્રવ્યો મળે તો સારું. કોઈ નામ મળે તો માત્ર એક પાણીનો લોટો ભગવાન શિવને અર્પણ કરવાથી જન્મો જન્મના પાપોનો નાશ ભગવાન શિવની ઉપાસનાથી થતો હોવાની મહિમા છે. શ્રાવણ માસ એ છે, એવી પૌરાણિક માન્યતા એવી છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતી પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે અને તે લોકોથી બહુ નજીકના હોય છે અને શિવ પાર્વતીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ પસંદ કરવામાં આવે છે. શ્રાવણ માસનો પ્રથમ દિવસ એટલે શિવ ભક્તિનો ઘોડાપૂર આવવાની શરૂઆત. પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે ત્યારે દેશ વિદેશથી આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આગોતરા આયોજન સાથે અલાયદી વ્યવસ્થાઓ જાળવવામાં આવે છે. તો બીજી તરફ સોમનાથ મંદિર ઝેડ પલ્સ સુરક્ષા વ્યવસ્થા ધરાવતું હોય અને શ્રાવણ માસ ભાવિકોનો પ્રવાહ પણ મોટી સંખ્યામાં આવનાર હોય ત્યારે સોમનાથ મંદિર ખાતે SRP ની કંપની, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત અધિકારીઓ અને 100 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. 2074 વિક્રમ સંવતનો શ્રાવણ મહિનો આજથી શરૂ થયો છે. જુગાનો યોગ રવિવાર છે એટલે આજે દર્શનાર્થીઓની ભીડ અત્યારથી શરૂ થઈ છે, તે મોડી રાત સુધી ચાલશે એ સ્વાભાવિક છે. આપણે દર વર્ષની જેમ પથિકાશ્રમમાં વરસાદ સમક્ષ સંપૂર્ણ રક્ષણ મળે એ પ્રકારનો ડોમ પ્રકારનો ટેન્ટ કર્યો છે. શ્રાવણ માસના પવિત્ર માસમાં સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો અવરજવર ચાલુ રહેતી હોય છે દર્શનાર્થે, જે બાબતે અમારા DGP શ્રીએ ધ્યાને લઈ અને વિશેષ બંદોબસ્ત ફાળવવામાં અત્રે મંદિર કેમ્પાસમાં આવેલ છે. અહીંયા 24 કલાક માટે 2 BDSની ટીમ રહે છે. 1 કંપની SRP ફાળવેલી છે, 100 પોલીસ કર્મચારી ફાળવેલા છે. સોમનાથ મહાદેવ મંદિર પર અનેક કળશો શોભાયમાન છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આહવાન કરાયું છે કે શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા સોનાનું દાન મળે તો કળશને સુવર્ણ મધિત કરાશે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ધીમે ધીમે સુવર્ણ જડિત થઈ રહ્યું છે ત્યારે 23 કિલો સોનાથી મંદિરના વધારે 10 સ્તંભને સુવર્ણ જડિત કરાયા અને ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે.
રાકેશ પરડવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જાફરાબાદના સરકેશ્વર મહાદેવ મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી. લોકોમાં શ્રદ્ધાપૂર્વક શ્રાવણ માસના ઉપવાસ રાખી ભગવાન શિવની પૂજા આરાધના કરી રહ્યા છે. અને શ્રાવણ માસમાં મોટાભાગના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અમરેલી જિલ્લામાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જાફરાબાદના સરકેશ મહાદેવ મંદિરમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે લોકોનો ભાવિ ભક્તનો સંગમ સાથે જ વહેલી સવારથી મંદિરે દર્શન કરવા આવતા લોકોની ભીડ વચ્ચે શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. અને આ સમાજના બહુદળ લોકો શ્રદ્ધાપૂર્વક શ્રાવણ માસના ઉપવાસ રાખી ભગવાન શિવની પૂજા આરાધના કરી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસના મોટાભાગના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ શિવજીના પવિત્ર લિંગ ઉપર અબીલ ગુલાલ બીલીપત્ર દ્વારા અભિષેક કર્યો હતો અને ઓમ નામ શિવાયના જાપ કરતા જોવા મળ્યા હતા. બારૈયા મહેશ સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. ધોરાજીના લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા વૃક્ષાના રૂપાઓ અને ટીગાર્ડ લોખંડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રકૃતિ પ્રેમીએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ધોરાજીના ગેલેક્સી ચોક પાસે ધોરાજી લાયન્સ ક્લબ દ્વારા અનેરું અને પ્રકૃતિની જાળવણી થઈ તેવું કામ કર્યું છે. ત્યારે જેમાં લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા વૃક્ષોના રોપાઓ અને ડી ગાર્ડ લોકડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારે પ્રદૂષિત વાતાવરણને શુદ્ધ કરે તેવું કોઈ હોય તો માત્ર ને માત્ર વૃક્ષો, લોકો વૃક્ષો વાવવા માટે પ્રેરાય તે માટે લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા વૃક્ષ અને ટી ગાર્ડ લોખંડનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ જાતના વૃક્ષોનું રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજીની પ્રકૃતિ પ્રેમીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. અને ધોરાજી લાયન્સ ક્લબના લાયન્સોએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધોરાજી લાયન્સ ક્લબ આજે એક વૃક્ષારોપણ અને એની સાથે વૃક્ષ સાથે એક લોખંડના પિંજરાનું પણ વિતરણનો એક કાર્યક્રમ આજે ધોરાજી મુકામે કરેલો છે, જેનાથી દરેક સોસાયટી વાઇઝ અને દરેક એરિયાની અંદર વૃક્ષોનું રોપણ કરી અને એનું જતન થાય એવી અમારી ભાવના છે. અને આ ધોરાજીને વધારેમાં વધારે વૃક્ષો વાવી અને રળિયામણું કરવું એવી એક લાયન્સ ક્લબની નેમ છે. આ સાથે અમે આજે ગેલેક્સી ચોકની અંદર લાયન્સ ક્લબ ધોરાજી એક કાર્યક્રમનું આયોજન કરેલું છે. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં નવા પ્રતિનિધિ પસંદ કરવા સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે, ત્યારે સહકારી આગેવાનો દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા 36 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં નવા પ્રતિનિધિ પસંદ કરવા સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે, ત્યારે સહકારી આગેવાનો ચોકઠાબાજી ગોઠવવા મથામણ કરી રહ્યા છે. કેશોદ માર્કેટિંગ યાર્ડની આખરી સુધારા વધારા સાથે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા 36 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી સમક્ષ ખેડૂત વિભાગમાં 26, વેપારી વિભાગમાં 4, ખરીદ વેચાણ સંઘમાં 6 ફોર્મ ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. સહકારી અધિકારી વી કે રાઠોડ સહિત કેશોદ માર્કેટિંગ યાર્ડનો સ્ટાફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિર્વિવાદ પૂર્ણ થાય તે માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ચૂંટણી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી પછી આખરી ચિત્ર ઊભું થશે, ત્યારબાદ પ્રચાર પ્રસાર કાર્ય પૂરજોશમાં શરૂ થશે. આગામી 23 તારીખે ચૂંટણી યોજનાર છે, ત્યારે ભરાયેલા 36 ઉમેદવારોમાંથી કોણ વિજેતા બનશે તે જોવાનું રહ્યું. શ્રી કેતીવાડી ઉપન બજાર સમિતિ કેશોદની સામાન્ય ચૂંટણી 2018 આજ રોજ તારીખ 12/8/2018 ના રોજ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ હોય તો આજે ખેડૂત વિભાગમાંથી 26 ફોર્મ, વેપારી વિભાગમાંથી 4 ફોર્મ અને સહકાર વિભાગમાંથી 6 ફોર્મ, કુલ 36 ફોર્મ રજૂ થયા છે. જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ખેરાડી સાહેબ તેમજ ચૂંટણી અધિકારી વી કે રાઠોડ સાહેબ તેમજ સ્ટાફગણ અને માર્કેટિંગ યાર્ડ સ્ટાફગણ ની રૂબરૂમાં આજે 26 ફોર્મ રજૂ થતાં આવનાર 23/8/2018 રોજ ચૂંટણી છે, 24 તારીખના રોજ મતગણતરી છે. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. હાલ સમય થયો છે બ્રેક નો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. ક્યા આપ અપને રોજમર્રા ખર્ચો સે કમાઈ કરના ચાહતે હૈ? મોબાઈલ યા ડીટીએચ રિચાર્જ, બિલ પેમેન્ટ યા આપકા મનચાહા કામ, શોપિંગ, ટ્રેવલિંગ યા મની ટ્રાન્સફર? જી હા, આપ ભી અપના ડિજિટલ બિઝનેસ શરૂ કર સકતે હૈ. બનિયે હમારે ડિજિટલ પાર્ટનર ઓર હમારી ઓનલાઈન ટ્રેનિંગ કે માધ્યમ સે
अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें, अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ घर घर माचे सौथी बेस्ट मेड़वो स्वच्छ ने पौष्टिक लोट नहीं रहे बीजी कोई खोट उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा घर घर नी गृहिणी नी एक ज पसंद गोकुल गरगंटी महाशक्ति एस्टेट विभाग बे एलबी शास्त्री रोड बापूनगर अहमदाबाद मोबाइल नंबर 9824167879 मोबाइल नंबर 8347596338। नवली नवरात्रि कोने ना गमे नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे परंतु बदा ने कन्फ्यूजन पण हशे नवा नवा स्टेप्स आवी राशे नवरात्रि मां शू थशे शू नहीं मने गरबा आवर्षे के नहीं बस अपनाज आ कन्फ्यूजन ने दूर करवा नवा स्टेप्स लईने आवी रह्यू छे मौजिला गरबा क्लासेस जे आपना माटे नवली नवरात्रि ने वधारे सुंदर बनावशे। तो 24 जून थी शुरू थई रही छे मौजिलाओनी मौज, तो मौजिलाओनी मौज माणवा आजे ज संपर्क करो मोबाइल नंबर 9723434090 सरनामू जयवर्धन बैंकवेट हॉल उदय ग्रीन पार्टी प्लॉट जनसेवा केंद्र पासे न्यूनिकोल अहमदाबाद। राशियों जीवन में शू छे महत्व ग्रहों की दशा जीवन पर शू करे छे असर बदलाता ग्रहों की असर पर करिए एक नजर हूँ छु शास्त्री तुषारभाई जोशी जोड़ायेला रहो एनएस गुजरात न्यूज साथे आपनी राशि आपनो भविष्य। उदय ग्रीन पार्टी प्लॉट नरोडा पूर्व विस्तार में सौथी मोटो सुव्यवस्थित आधुनिक पार्टी प्लॉट अने बैंक्वेट हॉल जेमा प्रवेश ताज कुदरतना प्राकृतिक सौंदर्यनी झांखी थाय छे जेनो निर्माण कुदरती वातावरणनी अनुलक्षीने करवामां आव्यु छे। 500-6000 व्यक्तिना प्रोग्राम ने अनुरूप लोन एरिया कलात्मक डेकोरेशन मेन गेट फाउंटेन जमणवार ने लगती तमाम वासन व्यवस्था विशाल पार्किंग एरिया અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર डेकोर बाय श्री डेकोर डिजाइन योर परफेक्ट ड्रीम लाइट बाय टच एंड ग्लो लाइट। तो आज ज मुलाकात लो पार्टी प्लॉट नी अने बैंक्वेट हॉल नी अने जल्दी थी जल्दी बुकिंग कराओ। बाड़क ने एक माता अने पिता ना प्रेम नी साथे साथे शिक्षक ना शिक्षण नी पण जरूरत होय छे। बाड़क माटे माता अने शिक्षक बन्ने जीवन ना पथदर्शक छे परंतु बाड़क ने भणतर क्यां सारू मळशे તેવો સવાલ જરૂરથી ઉભો થાય છે। તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગપ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગઢ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824424 સંપર્ક 7433800218।
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી અંદાજે 30 કિલોમીટર ની અંતરે અમીરગઢ તાલુકાનું ઇકપાલગઢ ગામ આવેલું છે. ત્યાંથી 6 કિલોમીટર જેટલું દૂર બાલુન્દ્રાથી જયરાજ પર્વત માળા કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલી છે, ત્યારે આ જયરાજ પર્વત માળા પર પૌરાણિક અને ઐતિહાસિક તેમજ ચમત્કારિક કેદારનાથ મહાદેવ બિરાજમાન છે. આ ધાર્મિક સ્થળનો ઉલ્લેખ ઐતિહાસિક ચોપડીઓમાં પણ કરેલો છે. કહેવાય છે કે પાંડવોના વનવાસના સમયે પાંડવોએ ગંગાજીને પ્રગટ કરી મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને આ ધાર્મિક સ્થળ પર ગંગા જમના સરસ્વતી નામના 3 કુંડ આવેલા છે. તે કુંડોનું પાણી અવિરત જળધારા વહેતી રાખે છે. વર્ષને દહાડે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનનો લાવો લઈ ધન્યનો અનુભવ કરે છે. શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા લાખોની સંખ્યામાં બિલી તેમજ દૂધ અને પાણીનો અભિષેક કરી પૂજા અર્ચના કરે છે. નોંધપાત્ર છે કે આ ધાર્મિક સ્થળ પર અન્નકૂટ ચલાવવામાં આવે છે, જ્યાં હજારોની સંખ્યાના શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાવો લઈ ધન્યતા અનુભવે છે. જય કેદારનાથ મહાદેવ મંદિર ગુજરાત જાસુર પર્વત. ત્યાં અખંડ ગંગાજી જમનાજી આવેલ છે. વર્ષોથી અખંડ ગંગાજી જમનાજી ભરેલ છે. ત્યાં શ્રાવણ માસની અંદર 1.5 મહિનો ગુજરાતી અને મારવાડી ભક્તજનો બહુ આવે છે, બિલીપત્ર વગેરે ચડાવે છે, ભગવ દાદાને અભિષેક બી કરે છે. અને ત્યાં શ્રાવણ માસની અંદર અન્ન ક્ષેત્ર રસોડું ચાલે છે 1.5 મહિનો. તે જેટલી બી પબ્લિક બધી આવે છે, બધાને ભોજન કરાવીને મોકલીએ છીએ. પૂરમાં આવેલું ફિટનેસ ઝોન જીમ નદીમભાઈ દ્વારા જે ચાલે છે, ત્યાંથી અમે લોકો લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા જેસોર અભયારણ્યની મુલાકાતે આવેલા છીએ. ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરેલ છે. ખૂબ જ મસ્ત રમણીય અને જોવાલાયક પીસફુલ સ્થળ છે. દરેક જણને નમ્ર વિનંતી છે, એકવાર આવી અહીંયા દરેક જણે મુલાકાત લેવી જોઈએ. આપણી પ્રકૃતિ જે ખરેખર કેવી છે એનું નિહાળવું જોઈએ. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના મુસ્લિમ ખત્રી પરિવારના 7 બાળકોની એકસાથે અંતિમ યાત્રા નીકળતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનું એક ખત્રી પરિવાર પંચમહાલના હાલોલ ખાતેથી પરત આવી રહ્યું હતું. તે દરમિયાન ભાટ ગામ પાસે તેમની ઇન્ડિકા કારને ગમકવાર અકસ્માત નડ્યો હતો. કાર એક ખાઈમાં ખાબકતા જેમાં એક જ પરિવારના 7 બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. તેઓના પોસ્ટમોર્ટમ બાદ લાશ અંતિમ ક્રિયા માટે બોડેલી ખાતે લાવવામાં આવી હતી, જેમાં ગામના આગેવાનો નેતાઓ તેમજ ગામના હજારો લોકો હાજરી આપી હતી. ત્યારે બોડેલી પંથકમાં પહેલી ઘટના બની હતી. બોડેલીમાં એક સાથે 7 જનાઝા નીકળતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બોડેલી અને આજુબાજુના વિસ્તાર માટે આ બહુ જ મોટી દુઃખદ ઘટના છે. કદાચ ભારતના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ કુટુંબના 7 બાળકો અકસ્માતમાં ચાલી જાય, એટલે જબરદસ્ત મોટી દુર્ઘટના છે. ગામ આખું એમની સાથે છે, આખો સમાજ જોડે છે, અને આજે સમાજને પણ જોયો અમે. હું સરપંચ તરીકે ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરું છું. મરહુમના આત્માઓની શાંતિ માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ અને પરિવારને ખૂબ જ હિંમત મળે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. રફીક મકરાણી સાથે NS ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર. અમરેલી જિલ્લાના વડિયા પાસેના તોરી ગામે કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક શાળા આદર્શ શાળામાં કૃમિનાશક દિવસની ઉજવણીમાં 1-10 વર્ષના બાળકોને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામે કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગરૂપે તોરીની પ્રાથમિક શાળા આદર્શ શાળામાં કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓને 1-10 વર્ષના બાળકોને ટેબ્લેટ આપવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય સમિતિના માજી ચેરમેન દ્વારા બાળકોને આ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ મેડિકલ ઓફિસર કોમલબેન વસાવડા, પ્રિન્સિપાલ હુંબલ સાહેબ તેમજ સ્કૂલ સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કારિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ અમરેલી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બોરાળા ગામના પાણી પુરવઠાનો રૂમ ખંડેર હાલતમાં છે, જેની જાણ તંત્રને કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી, તેમજ ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બોરડા ગામનો પાણી પુરવઠાનો ખંડેર રૂમ ગીરકાંઠાના ખાંભા તાલુકાના
બોરડા ગામે 25 વર્ષ પહેલા પાણી પુરવઠા દ્વારા બનાવાયેલ રૂમ હાલ ખંડેર હાલતમાં ઊભો છે. પાણી પુરવઠા દ્વારા આ રૂમ બનાવી સ્થાનિક ગ્રામ પંચાયતને સોંપી સંતોષ માનેલ હોય તેમ 25 વર્ષના સમયગાળામાં તંત્ર દ્વારા જાણવણી ન કરતા ખંડેર હાલતમાં રહેતા આ રૂમ પડુપડું થઈ ગયો હોય. આ રૂમનો સ્લેબ જીવલેણ અકસ્માત સર્જવા ઊભો હોય ત્યારે આ ખંડેર રૂમમાં ગામના ભૂલકાઓ રમી રહ્યા હોય. રોડ કાંઠે ઉભેલા ખંડેર રૂમ ગમે ત્યારે પડે અને જીવલેણ અકસ્માત સર્જાય તેવી ચેતવણી સાથે રૂમને પડી હટાવવા તંત્રમાં રજૂઆત કરવા છતાં સરકાર તંત્ર અકસ્માતની રાહમાં હોય તેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી. વહેલી તકે કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં રૂમ હટાવવામાં આવે તેવું ગ્રામજનોએ માંગણી કરી છે. સુરેશ મકવાણા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. નગર જિલ્લાના ધાંગધ્રા સેવા સદનની અંદર ગાય ઘૂસી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સેવા સદન ખાતે જાનવરો વારંવાર ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, નાયબ મામલતદાર વગેરેની કચેરીઓ આવેલી છે. અહીં ધાંગધ્રા તાલુકાના 64 ગામના લોકો અહીં પોતાના સરકારી કામકાજ માટે આવતા હોય છે અને તે કચેરીમાં વારંવાર જાનવરો ઘૂસતા નજરે પડે છે ત્યારે આ સેવા સદન ખાતે દરરોજ ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર અહીંથી જ પસાર થાય છે. તો શું તેમના નજરે આ જાનવરો નહીં આવતા હોય? અહીં સુરક્ષા સામે પણ સવાલો ઉભા થાય છે. અહીં સિક્યોરિટી ગાર્ડની ગેરહાજરી જોવા મળે છે અને ધાંગધ્રા સેવા સદનનો મેઇન ગેટ એક તરફથી તૂટેલી હાલતમાં હોય તેના કારણે જાનવર અંદર ઘૂસી જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલ તો આ મામલે તંત્ર કંઈ જ કહેવા તૈયાર નથી, પરંતુ તંત્ર સામે એક મોટો સવાલ છે કે શું સરકારી કામે લોકોની અવર જવર દરરોજ હોય છે ત્યારે લોકોની સાથે અહીં જાનવર પણ નજરે પડ્યા રહ્યા છે? ત્યારે આ મામલે તંત્ર સામે એક મોટો સવાલ ઊભો થાય છે કે શું ધાંગધ્રા સેવા સદન ખાતે જાનવરોને પણ અંદર આવવાની પરમિશન હોય છે? શાહરૂખ સિપાઈ સાથે, એનએસ ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચારો માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.